તો અહીંયા તમારે જે ડિપ્લોમા સેમ ટુની અંદર કયા કયા જે સબ્જેક્ટ આવશે તો એની અંદર તમે આ પીડીએફમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ જે પણ તમારે બ્રાન્ચ હોય તે બ્રાન્ચ મુજબ તમને અહીંયા અલગ અલગ જે પણ સબ્જેક્ટ આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પહેલું છે એ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું છે અને આગળ જે નીચે છે બાયો મેડિકલનું છે એના નીચે તમે જેવું જોશો એટલે તમને જે કેમિકલ એન્જિનિયરિંગ પણ આવશે અને નીચે તમારે જે પણ સિવિલ એન્જિનિયરિંગ છે ત્યારબાદ તમારે અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે જે પણ તમારી બ્રાન્ચનું તમારે અહીંયા જોઈતું હોય તમારે અહીંયા તમે મેળવી શકશો અહીંયા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર જે પણ સબ્જેક્ટ આવે છે બીજા સેમની અંદર એની વાત કરીશું તો તમારે અહીંયા જે કન્ટ્રીબ્યુટર જે પર્સનાલિટી ડેવલપમેન્ટ છે એ પણ વિષય આવે છે પછી એડવાન્સ મેથેમેટિક્સ ગ્રુપ 1 આવશે અને બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ આવશે બેઝિક ફિઝિક્સ ગ્રુપ 2 આવશે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવશે અને ડીસી સર્કિટ અને જે લાસ્ટ સબ્જેક્ટ છે એ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રેક્ટિસ તો અહીંયા તમારે જે આ 7 સબ્જેક્ટ છે એ આવશે અહીંયા તમારે જે ડિપ્લોમા સેમ 2 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે તો તમારે મેકેનિકલના જોઈતા હોય તમે અહીંયા નીચે જેવો જશો એટલે તમને એ બધા અહીંયા મળી જશે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનના છે નીચે તમને અહીંયા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પણ મળી જશે જેવું તમે અહીંયા નીચે બધાના આપેલા જ છે અહીંયા તમારે જેના પણ અહીંયા જે સબ્જેક્ટ તમારે મેળવવા હોય તો તમે આ પીડીએફની અંદરથી તમે મેળવી શકો છો તો તમે આ પીડીએફ ખરીદી ડાઉનલોડ કરશો એની તમે વાત કરી દઉં તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એ લિંક પર તમે જેવું ક્લિક કરશો એ તમારે અથવા તો તમે અહીંયા લખીને પણ સર્ચ કરી શકો છો જીટીયુ સિલેબસ ડિપ્લોમા તો એના ઉપર જેવું તમે લખીને સર્ચ કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે તો અહીંયા તમારી જે તમને પહેલી વેબસાઇટ દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તમે એના ઉપર જો ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આ ટાઈપનું એક ડેશબોર્ડ ખુલી જશે તો તમને અહીંયા તમારે જે પણ સેમનું તમારે મેળવવું હોય પીડીએફ એ તમે અહીંયાથી મેળવી શકો છો મેં તમને જે પણ ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર છે ડિપ્લોમા સેકન્ડ સેમેસ્ટર જે પણ તમારે છ સેમેસ્ટરના અહીંયા તમારે પીડીએફ જો જોઈતી હોય તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને તમે એને મેળવી શકો છો ધારો કે તમારે અહીંયા ડિપ્લોમા સેકન્ડ સેમેસ્ટરની તમારે પીડીએફ જોઈએ છે તો તમે અહીંયા જે પણ અહીંયા બીજું તમારું ઓપ્શન દેખાય છે એના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારે જે પણ પીડીએફ છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન છે તમારે અહીંયા ડાઉનલોડ પર ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરથી મેં જેવું નીચે સ્ક્રોલ કર્યું એટલે અહીંયા તમારી પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે ન્યૂ ડિપ્લોમા સેમ 2 એમ કરીને તો એને તમારે અહીંયા ઓપન કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે હાલ જે પીડીએફ છે અહીંયા તમારે ડાઉનલોડ થઈ ગઈ છે અને આમાંથી તમારે જે પણ તમારી જરૂરી હોય તે તમને જે પણ બ્રાન્ચને તમે અહીંયા સબ્જેક્ટ મેળવી શકો છો જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો